क्षेत्रफल विषे जानवानुं छे। चौरस की परिमिति, लंबचौरस की परिमिति, पछी चौरस नुं क्षेत्रफल अने लंबचौरस नुं क्षेत्रफल। तो सौथी पहेला आपणे जाणीए परिमिति विषे। कोने कहेवाय परिमिति? तो अहींया लखेलुं छे, कोई पण बंद आकृतिनी बधी बाजुओनो सरवाळो। कोई पण बंद आकृति आपेली होय, भले चौरस होय, लंबचौरस होय, त्रिकोण होय, ए बधी बाजुओनो सरवाळो एटले परिमिति। चलो अहींया चौरस दोरीए। आ जे चौरस दोर्यो छे आ बंद आकृति छे के नही? ए कोई पण बंद आकृतिनी बधी बाजुओनो सरवाळो। तो बाजू એટલે આ બધી ચારે ચાર બાજુ કહેવાય કે ના કહેવાય? આ ચારે બાજુનો આપણે સરવાળો કરીએ તો આપણને મળે છે પરિમિતિ। તેના માટે પહેલા આપણે જોઈએ ચોરસની પરિમિતિ। શું કીધું છે એના આપણે? કે ચારે બાજુનો માપનો સરવાળો એટલે ચોરસની પરિમિતિ। ચલો આ ચારે બાજુ છે, આ એની લંબાઈ, આ પણ લંબાઈ, ચારે ચાર ની લંબાઈ થઈ કે ના થઈ? એ ચાર લંબાઈ છે એનો આપણે જો સરવાળો કરીએ તો આપણને મળે છે ચોરસની પરિમિતિ। ચલો અહીંયા ચાર લંબાઈ છે તો અહીંયા આપણને સૂત્ર આપેલું હોય છે, એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ। લંબાઈ કેટલી વખત છે? ચાર વખત। તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ। તો હવે શું કરવાનું છે? લંબાઈ કેટલી વખત છે આપણી પાસે? ચાર વખત છે કે નહીં? તો શું કરવાનું? એક બે ત્રણ ચાર, તો ચાર ગુણ્યા લંબાઈ। ચાર વખત છે કે નહીં લંબાઈ? તો ચાર ગુણ્યા લંબાઈ થાય કે ના થાય? તો હવે આ જે લંબાઈ છે ને એને ઇંગ્લિશમાં લેન્થ કહે છે। શું કહેવામાં આવે છે? લેન્થ। અને ટૂંકમાં આપણે કોના વડે દર્શાવીએ છીએ? એલ વડે। ચલો તમે લંબાઈની જગ્યાએ ચારી બાજુ એલએમ કરો ને તો પણ ચાલે। એ જરૂર નથી કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ લખવી। આપણું આ શોર્ટ સૂત્ર શું છે? ચાર ગુણ્યા લંબાઈ તમે એ પણ લખી શકો છો અને લંબાઈ અંગ્રેજીમાં શું કહે છે? લેન્થ થાય છે કે નહીં? તો એ શોર્ટમાં શું લખાય છે આપણે? એલ વડે। શું લખાય છે? એલ। આપણે એક ઉદાહરણ દ્વારા સંકેતો વધારે ખબર પડે। તો મેં એક ઉદાહરણ કીધું છે કે બે સેમની બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય છે? ચલો અહીંયા ચોરસ જોઈએ। ચલો બે સેમી છે, આપણને ખબર છે કે ચોરસની ચારે બાજુ સમાન હોય છે અથવા તો સરખી હોય છે કે નહીં? તેની ચારે બાજુ કેવી હોય છે? સરખી હોય છે। ચલો અહીંયા બે સેમી આવેલી છે તો અહીંયા બે સેમી છે બધી બાજુ થશે, કઈ થશે? બધી બાજુ થાય કે ના થાય? ચલો હવે આપણે લખી શકીએ કે ચોરસની પરિમિતિ બરાબર। ચલો અહીંયા આપણે ચોરસની લંબાઈ આપેલી છે કે નહીં તે પહેલા લખીએ। ચોરસની એક બાજુની લંબાઈ, એક બાજુની લંબાઈ, ચલો એક બાજુની લંબાઈ કેટલી થાય છે? એક બે બે સેમી કેટલા છે? બે સેમી આપેલા છે। તો હવે આના માટે આપણે શું યાદ રહેવું જોઈએ? સૂત્ર યાદ રહેવું જોઈએ કે ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ થાય કે ના થાય? અમે લંબાઈ જગ્યા શોર્ટમાં એલ પણ લખી શકો છો। ચલો ચાર ગુણ્યા લંબાઈ, તો ચાર ગુણ્યા બે કરીએ તો ચાર ગુણ્યા બે કરતા કેટલા મળે છે આપણને? આઠ કરે। જયારે પણ તમે કોઈ પરિમિતિ શોધો છો ત્યારે પાછળ એનો એકમ લખવો ભૂલો નહીં। ચલો આપણને ચોરસની પરિમિતિ કેટલી મળી? આઠ સમી મળી કે ના? જો આપણે આ રીતે કરતા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ કરીએ તો આપણને સરવાળો કરીએ મળે આપણને આઠ। ચલો બે વત્તા બે વત્તા બે વત્તા બે કરીએ તો પણ ચાર કેટલો મળે છે આપણને? આન્સર કેટલો મળે છે? આન્સર ચલો એક વાર ચોરસની પરિમિતિ ફરીથી જોઈ લઈએ।
અવલંબી આપણે લંબચોરસ ની પરિમિતિ એટલે લંબચોરસ હોય લંબચોરસ ની પરિમિતિ માં તેની સામસામેની બાજુ કેવી હોય છે સરખી હોય છે ચલો આ લંબાઈ છે તો આ બાજુ થશે લંબાઈ સાથે ના થાય જયારે આ પહોળાઈ છે તો આ પણ પહોળાઈ થાય અને ગુણી લેવાનું આપણે ચલો છ ને છ કેટલા મળ્યા નવ મળ્યા
क्षेत्रफळ बराबर
ये आपने नेक्स्ट पार्ट में जोईशुं।